એક મહિનાથી પથારીમાં પડી છે, નથી બીમાર કે નથી સાજી એવી પરિસ્થિતિમાં છે. અને તારી આ બીમારીના કારણે તો ઘરનો બધો વહીવટ અટવાઈ ગયો છે, કારણ કે ઘરનો વ્યવહાર તું કરે છે અને તું પથારીમાં પડી છે. નટવર, મારું શરીર હાવ ખોખલું પડી ગયું છે. મારામાં હવે દોડાદોડી કરવાની હિંમત રહી જ નથી. હું એવું વિચારું છું કે આ તિજોરીની ચાવી અને ઘરનો વહીવટ વહુને સોંપી દઉં, એટલે મને સાવ નિરાશ થઈ જાય. મમ્મી, શું આપવાનું કહો છો મને? લ્યો આ દૂધ પીવું. બેટા, એ તો હવે મારાથી કામ નથી થતું ને, એટલે હું એવું વિચારું છું કે તિજોરીની ચાવી અને આ ઘરનો વહીવટ તારા હાથમાં આપી દઉં. સાચે મમ્મી, તમે આ તિજોરીની ચાવી ને ઘરનો વહીવટ મારા હાથમાં આપશો? હા બેટા, આજથી આ ઘરનો વહીવટ અને તિજોરીની ચાવી તારે જ સંભાળવાની છે. લે બેટા ચાવી, આજથી આ ઘરનો તમામ વહીવટ હું તને સોંપું છું. બેટા, હા આ ખાલી ચાવી જ નથી, આ ઘરની જવાબદારી છે. એટલે આ ચાવીને સાચવીને રાખજે અને આ ઘરનો વહીવટ ખૂબ સારી રીતે નિભાવજો. મમ્મી, તમારે મને કાંઈ જ નહીં કહેવું પડે, હું આ ઘરનો વહીવટ જવાબદારીથી નિભાવીશ. તમે જોજો, મારી ફરિયાદમાં કાંઈ નહીં આવે. બેટા, તું આ ઘરની વહુ છે અને મારા ગયા પછી તારે તો આ ઘરનું ધ્યાન રાખવાનું છે. એટલે મને ખબર છે કે મારા ગયા પછી તું મારા ઘરને બહુ સારી રીતે સંભાળે. હા હા મમ્મી, તમે છે ને જરાય ચિંતા ન કરો, હું છું ને. રાધા, તે તો આ ઉંદરીને દારૂ પાયો છે. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? જોજે હવે કેવા ઠેકડા મારે છે. એક તો એ અડધા મગજની હતી, એમાં તે એને તિજોરીની ચાવીને ઘરનો વહીવટ આપી દીધો. હવે જોજે એનો રોવાબ. શું છે આ બધું? હા, મને કઈ સમજાણું નહીં આમાં. સમજાવું સમજાવું. આ મમ્મીએ છે ને આખા ઘરનો વહીવટ મને સોંપ્યો છે, એટલે હું હિસાબ રાખું છું. હિસાબ, કોણ કેટલા પૈસા રાખે છે, કેટલા ઉડાડે છે, બધો હિસાબ હવે હું રાખીશ. હે, આ તો એવું થયું, આ વડકની વહુ એ દીકરો જણ્યો. હે, એટલે તમે કેવા માંગો છો? એટલે એમ, એક તો તું તડ મગજ ની હતી ને પાછો વહીવટ હાથમાં લીધો. તડ મગજ એટલે હું? તમે કેવા હું માંગો છો? મારામાં મગજ નથી એમ હે ને? ના 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 ના, હું તો એમ કહેતો હતો કે હવે તો ઘરના બધાનું આવ્યું બન્યું, કારણ કે તું હવે તો
બધા પાસે ઘણી ઘણી ને હિસાબ લેવાની છો નહીં? હા તો રાખે જ ને હિસાબ. આ હિસાબ નો રાખીએ ને તો બે છેડા ભેગા ન થાય. એટલે તમારે અને પપ્પાએ રોજ સાંજે મને હિસાબ આપી દેવાનો. અને આ સાંભળો, આ ટીવી પાસે હું એક ડાયરી મૂકીશ, એમાં રોજ તમારો રોજનો ઉપાડ, ખર્ચો, કેટલા વાપર્યા બધું લખી દેવાનું. અરે શું હિસાબ રાખવાનો? આમ બધો હિસાબ તારે રાખવાની શું જરૂર છે? લે કેમ ન રાખું, મમ્મીએ મને કીધું છે એટલે એમને થાવું તો જોવે ને એમ કે મેં બરાબર સાચવવા આપ્યું છે, બરાબર સાચવે. અરે પણ મમ્મીએ તને ખાલી વહીવટ આપ્યો છે તો વહીવટ સાચવ ને, હિસાબ રાખવાનું નથી કીધું ને. મમ્મીએ આજ સુધી કોઈ દિવસ પપ્પા કે મારી પાસે હિસાબ નથી માંગ્યો. એટલે જ અત્યાર લગી બે સેડા ભેગા ન થયા. હવે જોવો હું હિસાબ રાખું ને એટલે કેટલા રૂપિયા વધે ને એ જોજો. અરે ભાઈ કેટલા રૂપિયા નથી વધારવા, એમ પણ વધે જ છે ને વધતું રહેશે. તું હિસાબ રાખીશ ને તો કાઈ નહીં વધે. એટલે તારી હારે ક્યાં મગજ મારી કરવી. હે ભગવાન, હવે જે થવાનું હતું એ તો થઈ ગયું. જા તું જઈને તારું કામ કર. સાવજ છું. હે ભગવાન, આ મમ્મીને હું હુજ્યું કે આ નિશાને આખા ઘરનો વહીવટ આપી દીધું. જરાક તો વિચાર કરવો તો, આનામાં બુદ્ધિ જેવું છે કઈ? કઈ નથી. અને એ આખું ઘર નહીં સંભાળી શકે. અરે હજી એનામાં છોકર મત છે, સાવ છોકર મત. આ ઘરનો આખો વહીવટ એનાથી નહીં થાય. હવે ખબર નહીં હું થવા બેઠું છે. તું જોજે ભગવાન, અમે જોતા રહીશું. જે થવાનું છે એને તો કોઈ નહીં રોકી શકે. હાલ હું તો જાઉં. એમાં તારા પપ્પા નો કઈ વાત નથી બેટા. ઉમર થાય એટલે આ બધું તો રહેવાનું, અને એમાં કઈ હિંમત થોડી હારી જવાય. લખી દો લ્યો એટલે મને મહિને હિસાબ મેળવવાની ખબર પડે ને. લ્યો લ્યો. અરે પણ વો આ શું બધું વાંધો છે તમે? આ દતી રોજના ખર્ચા આ ડાયરીમાં ઉતારવા ઢાંકણીમાં કાઢ્યું. બટા ક્યાં આપણે કોઈ મોટી કંપની નો હિસાબ કરવાનો છે કે ક્યાં કોઈ મોટી પેઢી નો હિસાબ કરવાનો છે? ચોપડે લખાણ રાખવું પડે, અને આમાં જે વપરાય આપણા ચાર જણા વચ્ચે તો વપરાય છે, અને કઈ ઘરમાં રૂપિયા વપરાય એનો હિસાબ ન રાખવાનો હોય બેટા. મમ્મી મેં તમને કીધું ને તમને આમાં કઈ ખબર ન પડે. બસ કર ને હિસાબો, નકામ હું બોલીશ ને તને ખરાબ લાગશે. આ મને હિસાબ કરતા ન આવડતો હોત તો વામના માવડી મોટી થઈ ગઈ હોય. મમ્મી મારી સાથે છે ને ખોટી લપ ન કરો. અત્યારે ઘરનો હંધો એ વહીવટ મારા હાથમાં છે એટલે હું કહું ને એટલું જ થાય. લ્યો પપ્પા લખવાનું શરૂ કરી દો હંધો હિસાબ. રાહુલ કાલે તમે કામે ગયા હતા ત્યારે પેટ્રોલ કેટલું વપરાણ હતું અને બીજો છૂટો ખર્ચો કેટલો કર્યો હતો એ હંધો એમાં લખી નાખો. હાલો અરે કેવી વાત કરે છે તું? હા આ પેટ્રોલ કેટલું વપરાણ હતું એનો અંદાજ કેવી રીતે કાઢવો મારે? અને આ પરચુરણ હિસાબ પણ મારે રાખવાનો કેમ નો ખબર પડે? હંધી ખબર રાખવાની. આ તમારી ગાડીની એવરેજ કેટલી છે, કેટલા કિલોમીટર તમે ગાડી હકારો છો, હંધી ખબર રાખવાની. હાલો ઈ બધું વિચારીને લખી નાખો. આમાં હું હમણાં આવું છું ત્યાં લખી નાખજો ફટાફટ. અરે પણ સાંભળ તો ખરા. અરે વહુને ઘરનો વહીવટ હોપીને મારાથી જ મોટી ભૂલ થઈ ગઈ છે. તમે સાચું જ કહેતા હતા કે ઉંદરડીને દારૂ પાયા જેવું થાય.
અને ઈ જ થયું. હવે કઈ પણ માથે પણ કરીએ ને તો કંકાસ નું ઘર થાય, કોઈને કહેવા જેવું નથી અને સહન થાય એવું નથી. મારી તબિયત બરાબર નથી રહેતી, મારાથી ઘરનું કામ નથી થતું, તો હું વહીવટ કેવી રીતે કરું? અને મારા ગયા પછી વહુ તો આ ઘર સંભાળવાનું છે, એટલે મને એવું લાગ્યું કે હું શું ત્યાં થોડું ઘણું શીખી જાય. પણ મને થોડી ખબર હતી કે મને શીખવાડવા મળશે. હા, તમારી વાત તો સાચી છે. આ તમે તો સારું કરવા જ ગયા હતા, પણ જો ને આ વડકડી બહુ કેવી થઈ ગઈ છે. પપ્પા એ બધું મેલો અને તમે હિસાબ લખી નાખ્યો કે નહીં? હા, તો હવે હું એ લખી નાખું. આની યાર કોણ મગજમારી કરે? આ છે ને બહુ જીવની બાબત, જે થવાનું છે એ થાય છે. અરે આવો આવો શરીરમાં નબળાઈ જાતી જ નથી, બાકી આમ તો સારું છે. અરે બેન, એમાં એવી બધી ઉપાધિ ન કરવો. આ ઉંમર થાય ને, જાજા થોડી તકલીફ તો શરીરમાં રહેવાની છે. અને નટવરભાઈ, તમે આ ડાયરી ને પેન લઈને શું બેઠા છો, શું કરો છો? અરે ગોવિંદભાઈ, તમારી દીકરીએ તો અમને ધંધે લગાડી દીધા છે. જ્યારથી રાધાએ એને ઘરનો વહીવટ આપ્યો છે ને, ત્યારથી અમને આ ડાયરી ને પેન આપી દીધા છે. રોજ અમારે એનો ખર્ચો લખીને આપવો પડે છે. ગોવિંદભાઈ, ખોટું નહીં લગાડતા, પણ તમે અહીંયા આવ્યા છો તો નિશાને સમજાવતા જાજો ને કે આવી રીતે ઘરના વહીવટ ન થાય, અને ઘરના વહીવટ કરવામાં કે કાગળિયા થોડા ચીતરવાના હોય. દાદાબેન, એમાં એવું છે ને કે નિશા નાની હતી ને ત્યારે જ એની મમ્મી ગુજરી ગઈ. બસ ત્યારથી ઘરની બધી જ જવાબદારી મારા ઉપર આવી. નિશા મોટી થઈ ને ત્યાં સુધી ઘરનો વહીવટ બધો મેં જ કર્યો છે, અને એને જ્ઞાન જ નથી કે ઘરનો વહીવટ વ્યવહાર શું કહેવાય, કઈ રીતે કહેવાય. અને રાધાબેન, કોઈ પણ માણસને જીવનમાં જે વસ્તુ ન મળી હોય અને અચાનક મળી જાય ને તો એ શકી જાય છે. એવી જ રીતે મારે નિશાને પણ એવું થયું છે કે આ વહીવટ પહેલી વાર એના હાથમાં આવ્યો ને, એટલે એ ખુશીની મારી શકી ગઈ છે. અને બેન, એટલે તો આ એ શિકાસ વેડા કરે છે. પણ હા, એટલું તો હું તમને જરૂર કહું કે મારી નિશા આવું બધું કરે છે તો તમે એનાથી કંટાળી ગયા હશો, પણ મારી નિશા જે હિસાબ રાખતી હોય ને એમાં કોઈ જાતની કમી ન આવે. પણ છતાં તમે લોકો કહેતા હો તો હું એને સમજાવતો જાય કે બેટા આવું ન કરાય. સારું બેન, તો હું રજા લઉં. ભાઈ, નિશા એના રૂમમાં જ છે, દાદો દીકરી શાંતિથી સુખ દુઃખ ની વાતો કરી લે. લે, તું એને એમ કહેતી હતી કે તમારી દીકરીને સમજાવજો. હા, તો આપણને સમજાવીને વી આવી ગયા. ભગવાન જે કરશે ને હારા હાટું જ કરશે. આપણે ખોટું બોલીને કઈ બગાડવું નથી, જે થાય ને થવા દે. તમે તમારો હિસાબ ચાલુ રાખો. અરે પણ હિસાબ તો બરાબર છે, હું લખી નાખે, પણ આ એને બે શબ્દો કહે તો હારું, નહીતર આપણને તો આ ઠેકાણે પાડી દે છે. લે દાદા, તમે આવો આવો, લે પગે લાગુ. સુખી રાખ.
બેહો બેહો દાદા. દાદા તમે ક્યારે આવ્યા? બસ બેટા હમણાં જ આવ્યો. તારી હાહુ ને ખબર કાઢવા આવ્યો તો. તારી હાહુ એમ કહેતા હતા કે ઘરનો વહીવટ બધો મેં નિશાનો આપી દીધો છે. હા ઓ દાદા, ખાલી ઘરનો વહીવટ નહીં, આ તિજોરીની ચાવી બધું મને આપી દીધું. જો બેટા, સોપડીને પાને છે ને ધંધાનો કે ઓફિસનો હિસાબ રાખવાનો હોય, ઘરનો નહીં. અને ઘરનો વહીવટ તો છે ને હા માંગણીના ટેરવે ને જીભ ઉપર રાખવાનો હોય. એટલા માટે બેટા હું તને કહું છું કે તું આ બધા શિકાસવાળા મેલી દે, અને જો આમનામ કરતી રહીશ ને તો તારી ઉપર બધાને અભાવ આવી જશે અને તને અળખામણી કરશે. અભાવ આવી જશે એટલે? દાદા તમે કેવા હું માંગો છો, મને તો આમાં કઈ સમજાતું નથી. બેટા તને આ ઘરનો વહીવટ તારી હાવ એ હું કામ આપ્યો છે? આ ઘરનું ધ્યાન રાખવા માટે, નહીં કે તું ઘરના બધા સભ્યોને હેરાન કરે. હેરાન? હા બેટા, તું આ રીતનો વહીવટ કરે છો ને તો તારા લઈને તારા ઘરના બધા સભ્યો હેરાન થાય છે, અને તને કઈ નથી એકતા. આ તો હું આજે રાધાબેન ની ખબર કાઢવા આવ્યો, અને રાધાબેને અને તારા હાહરાઈ બેને બે વેણ કીધા. મેં કીધું નિશાને સમજાવતો જાવ, આવું બધું સારું ન લાગે ઘરના વહીવટમાં. જો બેટા, આ ઘરનો વહીવટ સંભાળવો એ તારી જવાબદારી છે, પણ તને જવાબદારી હોપી એનો મતલબ એવો નથી કે તું બધા ઘરના સભ્યોને હેરાન કરે. પણ દાદા હું તો બધા પાસેથી હિસાબ રાખું છું, એક એક રૂપિયાનો, એમાં ક્યાં મેં હેરાન કર્યા? અરે બેટા, એક એક રૂપિયાનો હિસાબ ન રાખવાનું હોય, ઘર હોય ને જ્યાં તમે 2 રૂપિયા વાપરવા જાવ, 5 રૂપિયા વાપરો, એ બધું લખવાનું હોય. જો બેટા, ઘરમાં સાસુ હોય ને એને બહુ ઉમંગ હોય કે વહીવટ હું મારી વહુના હાથમાં આપું અને હું આ જવાબદારીમાંથી છૂટું. પણ બેટા તે તો ઉલટું કર્યું. તને જવાબદારી હોપી એ લોકોએ શું કામ શાંતિ લેવા, અને તે બધાને કેટલી ઉપાધિમાં મૂકી દીધા એ ખબર છે તને? હા દાદા, તમારી વાત હાવ હાશી હો, મારાથી ભૂલ થઈ ગઈ, માફ કરી દેજો મને. હવે છે ને હું બધો હિસાબ મોઢે રાખીશ, પણ કોઈ પાસે હિસાબ નહીં માંગું. હવે મને ખબર પડી કે હું બધાને મોઢે હિસાબ માંગુ છું ને તો બધાને દુઃખ થાય છે. સારું બેટા, તું છે ને આ હિસાબ રાખવામાં જેટલો સમય કાઢે છો ને એટલો સમય તારી સાસુની સેવા કરવામાં કાઢ બેટા, એ બીમાર છે. હા દાદા, હવે એમ જ કરીશ. જોજો આ તમારી દીકરીનો વાક હવે નહીં આવે. તો સારું બેટા, હવે હું રજા લઉં છું, મારે મોડું થાય છે. સારું દાદા, આવજો પાછા. હા, જય શ્રી કૃષ્ણ. દાદાએ હા શું કીધું, હું બધા પાસે એક એક રૂપિયાનો હિસાબ રાખતી હતી ને એટલે બધાને ખોટું લાગતું હતું, પણ હવે એવું નહીં કરું.